हेलो विद्यार्थी मित्रों, हनुमासो डेल्टा यूट्यूब चैनल में ऑनलाइन एजुकेशन नी अंदर सर्व विद्यार्थी मित्रों नू हार्दिक स्वागत करवामां आवे छे। आपणे धोरण 10 नी अंदर विषय गणित प्रकरण 11 एमां बे प्रकारनी रचना आपणे जोई। हमें जो 30% कोष की बात करें कि पी 100% कोष की बात करें, कारण कि आप जो पेपर स्टाइल मुजब आप जो हो तो एक रेखाखंडवाड़ी हो साथ एक वर्तुणवाड़ी हो कहीं एक रेखाखंडवाड़ी होने कहीं एक त्रिकोणवाड़ी हो कहीं एक त्रिकोणवाड़ी हो कहीं एक वर्तुणवाड़ी हो। आम तो जनरल आप बे प्रकार कर त्रिकोणवाड़ी कदाच न करो तो ऑप्शन में निकली जाते हो। 100% कोष में हतु ते दी तमने कहूँ छू, अत्यारे तो मात्र आपणे 30% कोष बाद करी एटले वर्तुळवाळी रचना ने एमां एने सीमित कर दीधुं पाछुं के आटली ज रचना करवी, छतां आपणे शीखवी तो शीखी अगाय, कारण के वर्तुळवाळो भाग तो आपणे आखो पूरो ज कर देवो छे। कारण के तमने ई भागमांथी कदाच 30% तो एमांथी आवी ज जाय छे, एटले रेखाखंडनुं जे विभाजन करवानुं हतुं 2:3 के 3:4 के ए प्रकार हतो एमां पण आपणे कदाच ई मूके तो ई शैली छे, वर्तुळवाळी शैली छे, त्रिकोणवाळी शैली छे, पण त्रिकोणवाळी अत्यारे ने ऑप्शनमां अत्यारथी काढी नाखी छे। विद्यार्थीओने आ विभाग आवडी जाय तो पछी आपणे आमांथी एक पूछी नाखशुं के अथवामां पूछे बेमांथी एक, एटले जरूरनुं छे કે ત્રિકોણની રચના કેમ કરવી। પણ હવે એ જો ત્રિકોણની રચના કરવા માટે પહેલી રચનાનો ઉપયોગ આવે છે, રેખાખંડનું જે વિભાજન કરવા માટે આપણે ચાપ મારતા હતા એ ચાપનો ઉપયોગ એમાંય આવે છે, એટલે આ પહેલી રચના આવડતી હોય તો ત્રિકોણવાળી આવડે એ બે, ત્યાર પછી વર્તુળવાળી, એટલે ખરેખર તો બે ભાગ જ છે, એક ઓલો ભાગ ને એક આ ભાગ, એક વર્તુળવાળો, એટલે આ વર્તુળવાળો ભાગ જો તમે આખોય કરી નાખો તો પછી ઓમાંય વાંધો નહોતો આવતો, કારણ કે એમાંય અથવામાં તમને વર્તુળવાળી મળી જતી, ત્રિકોણ અથવા વર્તુળ, રેખાખંડ અથવા વર્તુળ, તો વર્તુળ બેયમાં આવતું, પણ એમાં આપણે કોઈ એવો નિયમ નથી કે ભાઈ આ બેના અથવામાં જ આ એક મૂકવું એવું, ક્યારેક એવું બને ત્રિકોણ અથવા રેખાખંડ એ મૂકી દે લ્યો તો વર્તુળવાળું રી એમ ને, એટલે ખરેખર તો કોર્સ આપણે ગણિતનો બધો કરવો જોઈએ, પણ છતાંય અત્યારે આપણે જે કંઈ પરીક્ષાલક્ષી કરી છીએ તો એમાં જે આપણે પરીક્ષાલક્ષી જો તૈયાર થઈ જાય તો એટલી વસ્તુ આપણે પરીક્ષામાં કામ આવી જાય। તો એક રેખાખંડના વિભાજનની અંદર એક કોમેન્ટ મને જોવા મળી હતી કે ભાઈ ચાપ કેવડા મારવા એમ। હવે ચાપ કેવડા મારવા એ તો એક પ્રશ્ન જ વ્યાજબી નથી આમ તો, કારણ કે ચાપ કેવડા મારવા તેનો અર્થ એવો થાય કે તમે ચાપ કેવડા મોટા રાખો છો, આનો અર્થ તો ચાપની લંબાઈની વાત થઈ, તમારે લંબાઈની જરૂર છે ચાપ કેવડો મારવો, કારણ કે ચાપ છે એ વર્તુળનો એક નાનો ભાગ છે, વર્તુળના નાના ભાગને ચાપ કહેવાય, તો આ ચાપ, આ ચાપની લંબાઈ થઈ, અહીં ક્યાંય સુધીનો ચાપ મારો, તમારે આનો જવાબ જોઈએ છે તો એનો જવાબ એક એ થાય કે ચાપ આપણે જો હવે એમાંય પાછા બે વિભાગ એમાંય ચોખવટ નથી કરી કે ભાઈ રેખાખંડના લંબ દ્વિભાજકની વાત છે કે રેખાખંડને 2:3 પ્રમાણમાં વિભાજન કરવાની વાત છે, એક એ પ્રશ્નનો, કારણ કે જેવો તમે પ્રશ્ન કરો તો એ પ્રમાણે તમને જવાબ મળે। હવે અત્યારે હું તમને બે જવાબ આપી, ત્રણે ત્રણ જવાબ આપી દઉં, ચાપ કેવડો મારવો, રેખાખંડનો લંબ દ્વિભાજક રચવા માટે ચાપ કેવડા મારવા, બે વાત તમને કરી દેવાની છે। પહેલાં આપણે અહીંથી શરૂઆત કરી રેખાખંડથી, ધારો કે એ બી રેખાખંડ છે, બીજું આ કોમેન્ટ જે આવી છે ખરેખર આવી કોમેન્ટો તમે મૂકતા હોય તો અમારા ધ્યાનમાં આવે તો જ્યારે બીજી વખત વિડીયોમાં તમને એનો જવાબ પણ મળી જાય। હવે મારે એ બી રેખાખંડ આનો પ્રશ્ન શું છે તો કે એ બી રેખાખંડ જે આપેલો છે આપેલા માપના રેખાખંડનો લંબ દ્વિભાજક રચવો, એના માટે આપણે શું કરવું તો કે એ બી જે રેખાખંડ છે એના અડધા કરતાં વધુ ત્રિજ્યા લેવાની અને એ અને બીને વારાફરતી કેન્દ્ર લેવાનું, એ બી રેખાખંડના ઉપલા અર્ધતલમાં
અને નીચલા અડધતલ માં ચાંપ મારવાના. હવે એ કે રીતે મારવા તો મેં તમને કીધું. હવે જો અહીંયા તમારો પ્રશ્ન એકી થયો કે ચાંપ કેવડા મારવા, એનો જવાબ હું તમને આપું છું. જુઓ, અડધા કરતાં વધુ ત્રિજ્યાની આપણે ત્રિજ્યા વધારે લીધો શું થાય કે આવી તમે તમને ચાંપ જોવા મળશે. એ કેન્દ્ર રાખ્યું આ ચાંપમાં, આ ચાંપને નાનો રાખ્યો, ચાંપની લંબાઈ ઓછી રાખી છે. હવે જો અહીંયા તમને પ્રશ્ન થતો હોય કે આ ચાંપ કેવડા મારવા, ખરેખર તો એ ચાંપ છે આખા વર્તુળ જ હોય, પણ એ વર્તુળ આખામાં હીરા હોય તો પછી રચના તમને દેખાય નહીં, એટલે જરૂર પડે એવડો ચાંપ એની લંબાઈ રખાય. આલી કોથી ચાંપ મારો ધારો કે અહીંયા પહોંચ્યો. હવે તમે વિચાર કરો કે આ ચાંપ તમે નાનો રાખ્યો છે, એટલે આને છેદતો નથી. પ્રશ્ન જે થયો ને, આ ચાંપ તમે જે આટલી લંબાઈ રાખી છે, આની આટલી લંબાઈ રાખી છે, અહીંથી તમે ચાંપ માર્યો તમને અહીંયા ચાંપ જોવા મળ્યો, અહીંથી ચાંપ તમે આટલે જ માર્યો હતું, પણ હવે તો શું કરાય, છેદે નહીં તો આ ચાંપને લાંબો વધારી દેવાય. ચાંપની લંબાઈ વધારી દીધો, ત્રીજી તો ચારે ચારમાં સરખી રાખવાની છે. અહીંથી એક બે ત્રણ ચાર, ચારે ચાર ત્રીજી સરખી, એટલે ઉપર તમને બે છેદ બિંદુ, એક બે ચાંપનું છેદ બિંદુ જોવા મળશે. જુઓ, એ છેદ બિંદુને આપણે જોવાનું. ધારો કે આ ચાંપ તમે આવો માર્યો છો અહીંથી, અને આ ચાંપ તમને અહીંથી આમ જોવા મળ્યો આટલે સુધી, આટલા આમ ચાંપ જોવો. અહીં છેદતો નથી એટલે તમારે એમ નહીં વિચારવાનું, આ તો કેને છેદવાનું, તો આ ચાંપની લંબાઈ વધારી દો આમ રાખવાનું, આ ચાંપની લંબાઈ વધારો આમ થાય એટલે છેદશે. એટલે ચાંપ કેવડો મારવો એનો જવાબ હું તમને અહીં આપું છું કે બે ચાંપ જો આપણે છેદાવવાના હોય તો બે છેદે ત્યાં સુધી આપણે બે ચાંપને લંબાવવા પડે. બાકી તમે વિચારો કે ભાઈ અહીંથી આમ તો ગમે એવડો ચાંપ મારો તો કી નહીં છેદે. જુઓ, હવે આમ તો આટલો લંબાઈ કરી દીધું, કારણ કે આલી કોની છેદે, હવે આ ચાંપ જો આમનો વહી જવાનો. હવે આ તો તમે અટકાવી દીધો છે, આખું વર્તુળ જ્યારે મારશો, ખરેખર તો જો બે વર્તુળ તમે આખા માર દીધો તો ઉપર છેદી જાય નીચે છેદી જાય, તો તમારે ચાંપની જરૂર ન પડે. એટલે આખા વર્તુળના બદલે આપણે નાના ચાંપ, વર્તુળનો નાનો ભાગ દોરી છીએ અને આપણે ચાંપ કહી છીએ. તો આ રીતે ચાંપની લંબાઈ યોગ્ય રાખવાની, બે ચાંપ અહીંયા રેખાખંડનો દ્વિભાજક રચી છે તો ચાંપ પછી ભલે તમે આવડો કદ દોર્યો છે, ઘણાને અનુમાન આવી જતું હોય કે કા આ ખાલી આટલા ચાંપ મારો ત્યાં થઈ જાય, પણ મોઢે નહીં, બરાબર હાથેથી નહીં, પરિકરથી જ માપ ફિક્સ કરી અને ચાંપ મારવાનો, ચાંપ મારવાનો, ભલે જે નાના જ ખાલી આટલા હોય તો ચાલશે, એટલે મોટા ચાંપ અમે દોરવાની જરૂર નહીં પડે, નાના બે છેદે એટલા હોવા જોઈએ ટૂંકમાં. હવે અહીંથી તમે છેદતું ન હોય ને પછી આવડો કચ્છ ચાંપ રાખ્યો હોય તો તમે કહો આ તો ક્યાંય છેદતો નથી, ન છેદે તમે લંબાવો, આ છેદી ગયું, આ ચાંપ તમે અહીંયા રાખ્યો છે આટલા પડ્યો છે, તમે કે છેદતો નથી આને લંબાવી દો, પણ પરિકરથી લંબાવવાનું, એટલે અહીંયા છેદશે જ રીતે નીચે છેદશે. એટલે આ તમારો જવાબ, ચાંપ કેવડો મારવો, તો કે અનુકૂળતા આવે એવડો ચાંપ મારવાનો. તમારે બે ચાંપ છેદવા હોય તો છેદે ત્યાં સુધી એને આગળ લઈ જવા પડે. બીજી વાત કરી દઈ, કદાચ તમારો જવાબ પ્રશ્ન એવો પણ હોઈ શકે કે ભાઈ 2:3 વિભાજન કરવા માટે આપણે કેવડા ચાંપ લેવા, કદાચ એ પ્રશ્ન હોય તો એમાં માટે અહીંયા તમને એક એ જવાબ આપું છું કે આપણે એક અહીંયા ત્રિકોણ એક કિરણ લઉં છું, આ કાટ લઘુકોણ થાય એવું, 2:3 ગુણોત્તરમાં વિભાજન કરવું છે, એટલે આપણે એક વૈકલ્પિક રીત જોઈ હતી અને એક ઓલી જોઈ હતી, તો વિકલ્પ આપણે આ જ જોઈ લીધી હતી 2:3 વાળી. તો એક આપણા ખૂણો, હવે ચાંપની વાત, અહીંયા ચાંપની વાત આવી, કેવડા ચાંપ મારો, તમારું મન પડે એવડી ત્રિજ્યા લેવાની, પણ મોટી ત્રિજ્યા લઈશું તો ચાંપ આઘા દેશે તો સમયશે નહીં, એટલે બને ત્યાં સુધી અનુકૂળ ત્રિજ્યા લેવાની. ચાંપ કેવડા મારવા પડશે, તો 3 × 2 = 5, 5 ચાંપ મારવાની થઈ છે, 1, 2, 3, 4, 5. તો આ ચાંપની લંબાઈ ભલે ઓછી હોય પણ એને છેદ એવડો ચાંપ આવી જવો જોઈએ, કિરણને છેદવું જોઈએ, પછી ભલે તમે આવડો કે ચાંપ માર્યો હોય પણ છેદવો જોઈ લ્યો, ખાલી આવડો મારશો તો પણ ચાલશે, આમ છેદે એવડો ચાંપ મારી દો લાલ, એટલે આવે આ ચાંપની લંબાઈ લાલ નાની હોય ચાલશે, કદાચ કોઈને એમ થાય મારે મોટા ચાંપ રાખવા, ભલે કાંઈ વાંધો રાખો, આનું કોઈ જરૂર નથી, જો આ બાજુની કાંઈ જરૂર નથી, આ બાજુની કાંઈ આપણે અહીંયા છેદે એની જરૂર છે. તો અહીંયા આવી પાછી એની વાત કે ચાંપ કેવડા મારવા, તો આ રીતે નાના ચાંપ મારી દેવાય, બોલ મોટા ચાંપ અહીંયા મારવાના નહીં. બાકી તો પછી આપણે જોયું હતું કે ભાઈ છેલ્લું છે એને જોડી દેવાનું,
હવે બે જેમ ત્રણ છે તો આલિકોથી હું ત્રણ લઈ લઉં, એક બે ને ત્રણ, એટલે અહીંયા ટપકું કરી દઈશ અને સમાંતર કિરણ દોડી દઈશ, એના માટે એકરૂપ ખૂણાની રચના કરીશ, એટલે આ સમાંતર થઈ જઈશ. એટલે આ થઈ ગઈ આપણે બે જેમ ત્રણના પ્રમાણ છે, અહીંયા પી બિંદુ નામ આપી દો. આ થઈ ગયું બે જેમ ત્રણના પ્રમાણમાં વિભાજન. કદાચ આ તમારો પ્રશ્ન હોય તો, એટલે મેં બધા પ્રશ્નો, તમે ખાલી એટલો જ પ્રશ્ન એમાં કરેલો છે કે ચાંપ કેવડા મારવા, તો મેં બધી જગ્યાએ આમાં ચાંપ કેવડા મારવા એ કંઈ અનુકૂળ લાગે એટલે ટૂંકમાં કિરણને છેદી જાય એવડા ચાંપ મારવાની. ત્રિજ્યા બધી હરખી હોવી જોઈએ, આ ગાળો હરખો હોવો જોઈએ, પછી ચાંપ તમે ત્રિજ્યા બદલાવી નાખો તો ન મેળ પડે. એક અહીંયાથી અહીં માર્યું, પછી અહીંથી કેન્દ્ર લઈ અને આટલા સુધી મોટો ચાંપ મારો તો નહીં મેળ પડે. આ ગાળા બધાય હરખા થવા જોઈએ. લંબ રેખાખંડ, રેખાખંડના લંબ દ્વિભાજકની વાત કરી દીધી, એમાં ચાપ કેવડા મારવા, આમાં ચાપ કેવડા મારવા. હવે કદાચ હું ધારું છું કે કદાચ તમારા પ્રશ્નનું સમાધાન આમાંથી થઈ જશે. મેં બધાય મુદ્દા આમાં કરી નાખ્યા, તમે પ્રશ્ન કર્યો એના ઉપરથી બધાય મેં પ્રશ્ન બનાવીને તમને કહી દીધા કે તમારો પ્રશ્ન કદાચ આવો પણ હોય, કે કદાચ આવો પણ હોય, કે કદાચ આવો પણ હોય, તો બધાય પ્રશ્નનું સોલ્યુશન મેં અહીંયા કરી દીધું છે. હવે જ્યારે આ પાછો વિડીયો જુઓ ત્યારે આ વિડીયોમાં તમને હજી સમજ ન પડે તો પાછી નીચે કોમેન્ટ કરજો કે સાહેબ હજી મને ખબર ન પડી કંઈ ચાપ, તો એવું કોમેન્ટ કરજો કે ભાઈ રેખાખંડના લંબી ભજકમાં સમજ નથી પડતી, કે બે ત્રણ, બે જેમ ત્રણ કે ચાર જેમ ત્રણના પ્રમાણમાં વિભાજન કરતાં બિંદુ મેળવવા માટેમાં સંબંધ નથી પડતી, કંઈ સમજ નથી મળતી, એની જરા કોમેન્ટ કરજો. બરાબર, અમે અત્યારે તમને ચાપ કેવડા મારવા એની વાત કરી દીધી. હાલો, હવે આપણે વર્તુળ ઉપર વયા જઈ પાછા. વર્તુળના પાંચ દાખલા આપણે જોયા હતા, સ્વાધ્યાય 11.2. એમાં ખરેખર તો વર્તુળની અંદર જે રચના છે એ બે પ્રકારની છે, એક કેન્દ્રનો ઉપયોગ કરીને અને એક કેન્દ્રનો ઉપયોગ કર્યા વગર. પણ એમાં 30% કોષની વાત કરો તો આપણે એ પ્રકરણ પૂરું થઈ ગયું કહેવાય, કારણ કે કેન્દ્રનો ઉપયોગ કરીને આપણે બધું જોઈ લીધું હતું. જુઓ, દાખલા તરીકે એક વર્તુળ છે, અત્યારે હું સાવ રફ કામ કરું છું. જો એ કેન્દ્ર છે, આ સી કેન્દ્ર છે, આ 12ના બિંદુમાંથી આપણે સ્પર્શક રચવા છે, એટલે હું નામ અહીં આપી દઉં. એ સી એ રેખાખંડ જોડી લંબ દ્વિભાજક રચીશ, જાય તો આમ ચાપ નાના જ માર્યા છે મેં, જો પણ ત્રિજ્યા કેટલી લીધી, અડધા કરતાં વધુ, અને આ રેખા દોરી, આ રેખા દોરો એટલે એનું મધ્ય બિંદુ એમ મળી જાય, બે ગાળા સરખા થવા જોઈએ. પછી અહીંયા કેન્દ્ર લઈને તમે વર્તુળ દોરશો એટલે તરત તમને આવું બીજું વર્તુળ જોવા મળે, છેદે અહીંયા એક્સ ને વાય નામ આપી દીધું, એટલે 12ના બિંદુમાંથી સ્પર્શકની રચના આ રીતે તમને જોવા મળશે. આ થઈ ગઈ કાચી આકૃતિ. તમારું આ કાચી આકૃતિ તમારા મગજમાં હોય છે કે આપણે પરિકરથી દોરીને એટલે આના જેવી કંઈક થાવી જોઈએ, એટલે તો તમારે વાંધો ન આવે. આ કાચી આકૃતિ થઈ ગઈ. આવું મેં વગર પરિકર એમને દોરીને બતાવી દીધું કે આવું આપણે કામ પહેલી રચનામાં કરવાનું, વર્તુળની પહેલી રચના કરવાની છે. હવે જો આવડી જાય તો આના ઉપરથી જ બધી રચનાઓ આપણે જોઈતી. હવે એમાં આપણે જોઈએ કે એક રેખાખંડ હોય, એક એવું જોયું હતું ને કે એક રેખાખંડ હોય, આવો એક રેખાખંડ તમે લીધો ને, પછી એમ કહે કે રેખાખંડના અંત્ય બિંદુએ કેન્દ્ર લેવાનું, એકને એ કેન્દ્ર કહેવાનું, એકને બી કેન્દ્ર કહેવાનું, આને કેન્દ્ર લઈને એક વર્તુળ દોરવાનું, આને કેન્દ્ર લઈ અને એક પાછું બીજું વર્તુળ, કદાચ એમાં તો એવું બનશે કે આમાંથી જ પસાર થતું પાછું તમને બે છેદતું વર્તુળ જોવા મળશે, એવું બનશે. અને ત્રીજીયા મોટી હોય એટલે મોટું વર્તુળ તમને જોવા મળે, અહીં તમે બીજું આનો લંબ દ્વિભાજક રચી નાખો એટલે શું થાય, અહીંયા તમને જોવા મળે તો આનો લંબ દ્વિભાજક, આ કેન્દ્રનું વર્તુળ દોરો એટલે શું થાય, આ રીતે તમને ત્રીજું વર્તુળ જોવા મળે. હવે છેદ અહીંયા ટપકા કરી દો, અહીંયા ધ્યાન રાખજો, આમાંથી આમ જશે, આમાંથી આમ જશે, એટલે આ આપણા કોઈ રેખાખંડના અંત્ય બિંદુ આગળ દોરેલા બે વર્તુળો આપ્યા હોય અને પછી એમ કહે કે એક વર્તુળના કેન્દ્રમાંથી બીજા વર્તુળને સ્પર્શક દોરવા. અત્યારે જો આ વર્તુળના કેન્દ્રમાંથી મેં સ્પર્શક દોરું છું, આ કેન્દ્ર આ વર્તુળના ને સ્પર્શક દોર્યા છે, જો આ રીતે બે, પછી આનું કેન્દ્ર લઉં ત્યારે આમાંથી સ્પર્શક દોરું છું, જુઓ દેખાય છે, બીમાંથી સ્પર્શક. ખરેખર તો રચના એ છે કે આ વર્તુળ 12નું બિંદુ
અને આ આ બિંદુ બહાર મૂકો, આ વર્તુળ આમાંથી સ્પર્શ દોરે, એમાં કાંઈ આપણે નવીનતા એ જ ઉપયોગ કર્યો છે આપણે. એટલે આવા પ્રકારની જોઈતી, પણ સમજીને દોરશો તો વાંધો નહીં આવે, બરાબર સમજવાનું થાય. એટલે અહીંયા કોઈ રેખાખંડના અંતે બિંદુ આપ્યા હોય, અથવા તો કોઈ એક વર્તુળ તમને આપી દીધું હોય, દાખલા તરીકે તમને કોઈ એક વર્તુળ આપી દે, આવું વર્તુળ ન હોય પણ આપણે સમજવા માટે કાચી આકૃતિ દોરું છું. મેં તમને કીધું હતું ભાઈ વર્તુળ સાચા ન દોરી તો પછી આપણી રચના પણ સાચી પડે નહીં. ધારો કે આ એક વર્તુળ છે, એનું કેન્દ્ર છે, એને સમાવતો વ્યાસ છે. અમે કહીએ ગઈ ને કે વર્તુળ છે ને વર્તુળના વ્યાસના અંત્ય બિંદુ આગળ વર્તુળ દોરવાનું કે એમની થઈ અગર. અને એમ કે વ્યાસને લંબાવતા, આ વ્યાસને બે બાજુ લંબાવી દઈ, બિંદુ પી બિંદુ ક્યુ એમ આપ્યા હોય તોય પણ થઈ શકે ને. આ જો આ સી આમાંથી આપણે અને વર્તુળ દોરવાનું છે, આલીકોર બહારનું બિંદુ, આમાં આલીકોર બહારનું બિંદુ એટલે તમને સ્પર્શક મળશે. એના માટે શું કરવું પડે, આ બેનો આ રેખાખંડથી એનો લંબદ્વિભાજક રચો, વર્તુળ દોરશો એટલે છેદશે, ત્યાં કણે તમે સ્પર્શક દોરી નાખશો. એ જ રીતે આમાં સીપી સી ક્યુ એનો લંબદ્વિભાજક રચો, મધ્ય બિંદુ ગોતો અને કેન્દ્ર લઈને વર્તુળ દોર, આલીકો પછી બીજું વર્તુળ જોવા મળશે, એ છેદશે, ત્યાં ટપકા કરી દો. આલીકોરથી સ્પર્શક એટલે કે આલીકોર બહારના બિંદુમાંથી, આલીકોર બહારના બિંદુમાંથી. આવું થોડુંક સમજો ને તો સરળ રચના સાવ સહેલી પડી જાય, પછી તો રચનાના મુદ્દા તમને મોઢે થઈ જાય કે રચનાના મુદ્દા એ બોલતા જાઓ અને સાથે સાથે રચના પણ દોરતા જાઓ, આવું બને. હવે આમ તો રચના વિભાગ આપણો અહીંયા જે 30% કોષ પ્રમાણે પૂરો થઈ જાય છે, પણ જો પુનરાવર્તન સ્વાધ્યાય મેં કંઈ દાખલો મૂક્યો પ્રેક્ટિસ માટે તો આપણે જોઈ લઈ. આપણે માપ થોડુંક બદલાવી નાખ્યું, આમાં કોઈ પ્રેક્ટિસ માટે તો આપી નથી બીજી, કારણ કે પાંચે પાંચ તો આપણે ગણી નાખી છે. એક ઓલા હાઈસ્ટવાળા ખૂણાની વાત કરી દઈએ, કારણ કે જનરલ પૂછાતી હોય તો એની થોડીક વાત કરી દઈ. હાઈટના બદલે 90 કહીએ તો શું કરવું, આવી થોડીક ચર્ચા આપણે કરી લઈ. વર્તુળની અંદર આપણે એવું કે ભાઈ આટલા સેન્ટીમીટરનું કોઈ એક વર્તુળ દોરી, ત્રિજ્યા લઈ એક વર્તુળ રચો એમ કહીએ, 5 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો ને એમ કહીએ, તો આપણે શું કરવાનું, માપ લઈ અને વર્તુળ દોર નાખવાનું. પછી એ તમને એમ કહીએ કે એના બે સ્પર્શકો એવા રચો કે એમની વચ્ચેનો ખૂણો 60 હોય, તો એના માટે આપણે આવું કર્યું હતું, બે ત્રિજ્યાઓ આપણે ગોઈતી હતી, એક ત્રિજ્યા અહીંયા હું નામ આપી દઉં, આ ઓ પી આવી ત્રિજ્યા. તો અહીંયા શું કરવાનું, જો આ ઓ પી ત્રિજ્યા દોરવાની, પછી બીજી ત્રિજ્યા આપણે 60 ખૂણો અહીંયા રચવાનું, એક સ્પર્શક અહીંયા પી આગળ દોરવાનો છો ને એક ક્યુ આગળ દોરવાનો છે, એ બે સ્પર્શકો છેદે ને અહીંયા 60 ખૂણો કહીએ ને તો 180માંથી 60 બાદ કરી નાખવાનો. જુઓ આ બાદ બાકી કરવા એટલે 120 મળશે, તો તમારે કેન્દ્ર આગળ 120ની રચના કરવાની થાય. તો 120ની રચના કરવા માટે શું કરવું પડે,
કે ઓલા ચાપ વાળી વાત, હાંસના ડબલ, એક ચાપ બે, પેલો એક ચાપ, બીજો ચાપ, ત્રીજો ચાપ, ત્રણ ચાપે 120 થઈ છે. દાખલા તરીકે તમે ઓ કેન્દ્ર રાખી ચાપની લંબાઈ અહીંયા અનુકૂળ રાખવી પડશે, કારણ કે નાનો ચાપ મૂકી દીધો તો આપી ના પડતા હજી બીજા બે ચાપ મારવાના છે, ત્યારે ચાપની લંબાઈ થોડી વધારે રખાય. ક્યાંક ક્યાંક 120 કરતાંય મોટો આપણે રચવાનો થાય ત્યારે શું કરી છે, પછી 180 નો ચાપ આખો મારી દે છે, એટલી લંબાઈ 180 જેટલા ચાપ ખૂણે ચાપની લંબાઈ બોગાડ જે અહીંથી સુધી હું લઉં એટલા 180 ખૂણે ચાપ થઈ ગયું. બરાબર, એટલે આ ચાપ મેં માર્યો, ચાપ મોટો માર્યો, ત્રીજી આટલી જ રાખી જાઓ, એટલી ચાપ લઈને પછી કેન્દ્ર બદલતું જવાનું. આ બે કેન્દ્ર બદલીને આ ત્રણ લ્યો, આ માપ બધી સરખા થવા જોઈએ, એ ત્રિજ્યા સરખી લેવાની છે અને સરખી જ ત્રિજ્યાના ચાપ લાગવા જોઈએ. આની ત્રિજ્યા કેન્દ્ર બદલું છે, અહીંયા કેન્દ્ર, અહીંયા કેન્દ્ર, અહીંયા કેન્દ્ર લ્યો. હવે આમાં તમે પસાર થતું રેખાખંડ દોર નાખો એટલે તમારે અહીંયા તમને ક્યુ બિંદુ મળી જાય. હવે અહીં શું કરવાનું, પી આગળ લંબ રચવાનો, એ જ રીતે ક્યુ આગળ લંબ રચવાનો. લંબ રચવા માટે આપણે જોયું હતું પાંચ ચાપની વાત હતી, અહીં તમે પાંચ ચાપ તમને જોવા મળશે લંબ. એ જ રીતે અહીંયા 1 2 3 4 5 એ તો પાંચ ચાપ મળે, એમાંથી લંબ આ છેદ અહીંયા તમારે 60 ખૂણો થઈ જાય, 60 ખૂણો. એ વાત ધારો કે અહીંયા 60 બદલે 90 કીએ તો શું કરવાનું, 90 કીએ તો અહીંયા 90 થવો જોઈએ, 90 180માં 90 બાદ કરો એટલે તરત જ તમને અહીંયા 90 જોવા મળશે. અહીંયા લંબ રચવાના છે ધ્યાન રાખજો, કારણ કે કોઈ પણ સ્પર્શક છે એ ત્રિજ્યાને લંબ હોવો જોઈએ, આ એક ધ્યાન રાખવાનું છે. એટલે આ 60 ખૂણાની વાત, એના જેવો જ 90 રચવું હોય તો આમ રચી શકાય, પણ ધ્યાન રાખજો આ બધું કામ તમારે પરિકરને સ્કેલની મદદથી જ કરવાનું છે, એ સિવાય કાંઈ થશે નહીં. એટલે આ 90 રચાઈ જશે. બરાબર, ધારો કે અહીંયા 30 કીએ 30 ખૂણો રચો તો 180માંથી 30 બાદ કરો તો પણ અહીં 150 રચવાનો થાય, 150. એ 150 રચવા માટે શું કરવું પડે, તમારાનો વ્યાસ બતાવી દેવાનો. આ વ્યાસ પછી આલીકોથી 30 ખૂણો રચવાનો, આલીકોથી 30 ખૂણો રચવા માટે તમારે 60 રચવાનો, અહીં 60 થઈ જાય છે. બરાબર, આ 60 પછી એનો દ્વિભાજક રચી નાખો એટલે આ થઈ જઈશ 30. આ 30 હોય તો બાકીના જે હોય છે ને 150 હશે, આવી રીતે તમારે આ રીતે 150 મળશે, અહીંયા આવશે. પણ પછી અહીંયા જે 30 રચવાનું છે ને ત્યારે આ કિરણ ક્યાંય લાંબુ જવાનું છે ધ્યાન રાખજો, તો ત્યારે પછી આમ ઉપર લઈ લેવાય, ઉપર એક સ્પર્શક દોરો ને તો પછી અહીંથી અથવા તો વર્તુળ ઉપર અહીંયા 30 મૂકવા ન પૂછે, કારણ કે પછી નીચે બહુ પાનાની જગ્યા ઘટે છે. એટલે કદાચ કીએ તો આ રીતે થાય, અહીંયા 150 રચવાનો. બરાબર, આ રીતે આપણે બે સ્પર્શકો વચ્ચેના ખૂણાની 60 રચનાના મુદ્દા સહિત કરાવી છે. હવે અહીંયા આપણે 30 રચવું હોય તો શું કરવું, 90 રચવું હોય તો શું કરવું, એની પણ ચર્ચા કરી દીધી. એટલે બે સ્પર્શકો વચ્ચેના ગમે એવડા ખૂણા રચવાના કીએ તો અહીંયા અમે 180માંથી બાદ કરી અને અમે એવડો ખૂણો રચવાનો થાય, પણ એ મેળે આવતી હોય તે જ કીએ. 60 રચીએ ગાય, 120 રચીએ ગાય, પછી 105 પણ રચી શકાય. બરાબર, આમાં જે આપણેલા જે શરૂઆતમાં બેઝિક વાત કરી હતી ત્યારે 30 ઉપરથી ઘણા ખૂણા થતા હતા, 30 અડધા, 15 અડધા, 7.5, એ જ રીતે આગળ લેવા જાવ તો 60 120 આવતા હતા, 90 45 22, આવા ખૂણાનો ઉપયોગ કરી અને આપણે સરવાળા બાદબાકી કરીને એમાંથી ખૂણાની રચના થઈ શકે. એટલે આવી રીતે આપણે જુઓ તો ખૂણાઓ રચી શકાય. એટલે બે સ્પર્શકો વચ્ચે ખૂણો આંતરો કેટલાનો કીએ છે એવા પ્રકારની, એમાં ખાસ કરીને 60 મોટાભાગે બોર્ડમાં પૂછતા હોય છે, તો આપણે 60 એક તૈયાર કરી લો, બાકીની જરૂર પૂછે તો આ રીતે થઈ શકે. 90 પૂછે તો અહીંયા 90, અહીંયા 30 પૂછે તો અહીંયા 150. બરાબર, એ રીતે અહીંયા 35 પૂછ્યું હોય તો વળી આમાંથી અહીંયા 30 છે તો 150, અહીં ધારો કે 35 માં ગયા તો 5 ઓછા કરી નાખો તો 145, પણ 145 ખૂણો થવો જોઈએ, એ ન થાય તો પછી 35 ન પૂછી શકે. અહીંયા એ બેના સરવાળો પાછા અહીંયા રચી શકાય એવી જ રચના અહીં મૂકતા હોય છે.
मन पर એવી દોરી શકાય નહીં। હાલો તો હવે અહીંયા આપણે કેન્દ્રનો ઉપયોગ કરીને રચના દોરવાની હતી, વર્તુળના કેન્દ્રનો ઉપયોગ કરી અને સ્પર્શકો દોરવાની વાત પૂરી કરી છે। આના પછીના વિડિયોમાં આપણે એક કેન્દ્રનો ઉપયોગ કર્યા વગર, કેન્દ્રનો ઉપયોગ કર્યા વગર એક રચના કરવી હોય કે ભાઈ આપણે સ્પર્શકો દોરવા હોય તો કઈ રીતે દોરવા, હવે 30% કોષમાં નથી પણ છતાંય આ મુદ્દામાં આવે છે તો વર્તુળવાળો ભાગ એક આખો પૂરો થઈ જાય। એટલે કારણ કે એમાં આપણે પછી જ્યારે ટાઈમ મળશે ત્યારે ત્રિકોણની રચનાઓ પણ લઈશું અને શીખશું, બાકી તો પરીક્ષા લક્ષી તો થઈ જ જાય છે બધું, પણ છતાંય જો આ બધું તૈયાર થઈ ગયું ને વધારાનું તમારે શીખવું હોય તો આપણે બે ત્રિકોણની રચનાઓ છે બેના એક એક દાખલાઓ પણ ગણશું અને જોશું કે ત્રિકોણની સ્કેલ માપન કેવડું, સ્કેલ માપન એટલે શું ખરેખર એ આપણે જરૂર છે, સ્કેલ માપન બરાબર, એટલે એ શબ્દોનો ઉપયોગ આપણે શીખશું, જરૂર પડશે અને ટાઈમ હશે તો આપણે કરશું। તો આવી રચનાઓ હવે મેં તમને આગલા વિડીયોમાં પણ કીધું હતું કે ભાઈ આમાં તમે માપ બદલતા જાઓ, માપ બદલતા જાઓ તો નવા નવા તમારે પ્રશ્નો તૈયાર થતા જાય અને એના ઉપરની રચના કરતું જવાય। 60ની દોરી અગાય 60 પછી ધારો કે તમારે ટ્રાય કરાય 30 આગળ દોરવું હોય તો 150નો ખૂણો કેવી રીતે રચવું હોય, તમારે 150ના ખૂણાની રચના પાછી 9મા ધોરણમાં આવી ગઈ છે તો એ રીતે એક દોરી અને પછી સ્પર્શકો દોરી દેવાય। આ વિડીયોમાં આટલું રાખશું તો ઘરે બેસી આવી થોડીક પ્રેક્ટિસ કરજો, આના પછીના વિડીયોમાં આપણે થોડુંક વધારાનું જોશું, એક વિડીયોનો બનાવશું। અસ્તુ।